सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश च पत्नी कमला सनप्रिया सरस्वती नृत्यतु वासी निषदा वसुदेव सुतं देवं कंसचांद्रमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। माता ने पिता बनने माटे संस्कृत समास दी अंदर एक शब्द वपराय पितरौ। पितरौ को तो एमां मां आवी जाय, पछी अलग तमारे मां लखवू न पड़े। जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। जगतना माता पिता पार्वती अने परमेश्वर ने हूँ नमस्कार करूँ छूं, एम कालिदास कहे छे। त्यारे कहेवानुं तात्पर्य, मां कोमळता आपे छे અને બાપ પાસેથી થોડી કઠોરતાનો વારસો મળે છે, અને બંને વગર જીવન વિકાસ થતો નથી। મહાપુરુષના જીવનનું જ્યારે વર્ણન થાય ને ત્યારે બંને વાતો મૂકવામાં આવે છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી। ખરો વિકસિત માણસ કોણ છે? જે વજ્રથી પણ કઠોર છે અને સાથે ફૂલથી પણ કોમળ છે। તો બંને વસ્તુઓ જોઈતી હોય તો એક પિતા પાસેથી મળશે ને એક માતા પાસેથી મળશે। વજ્રની કઠોરતા જોઈએ, એનું કારણ જીવન એક સંઘર્ષ છે, એમાં હિંમતથી ઉભા રહેવાનું છે। તો વજ્રની કઠોરતાનું વરદાન પિતા આપશે અને ફૂલની કોમળતા માની મમતામાંથી પાંગરશે। પછી લોકોત્તર પુરુષનું વર્ણન કરતી વખતે ભવભૂતિ આમાં લખે છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી। તેથી મા અને બાપ બંને ખૂબ જ મહત્વના છે બાળકના ઘડતરમાં, અને એમાં પણ પિતાનો ફાળો પણ બહુ મોટો છે। જોકે રમૂજ રમૂજમાં એને ઘણો હલકો પાડી નાખવામાં આવ્યો છે, બાપા એટલે બાનો પા ભાગ, અને હવે તો અંગ્રેજીમાં પા પાક એટલે પાનો પાછો પા ભાગ, એટલે સાવ 16મા ભાગમાં એને કાઢી નાખ્યો છે। પણ બાપા કાઢી નાખવા જેવા નથી, બહુ મહત્વનું સ્થાન છે એનું, બહુ જ મહત્વનું સ્થાન છે। ઉન્માદો માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા, રામાયણ આવું કહે છે કે છોકરો જો ઉન્મત્ત થાય ને તો માનો દોષ છે, અને મૂર્ખ થાય તો બાપનો દોષ છે। જે છોકરાઓ મૂર્ખા થયા હશે એના બાપાએ પોતાનું કર્તવ્ય બરાબર બજાવ્યું નથી, અને જે છોકરાઓ ઉન્મત્ત થયા હશે ત્યાં માએ થાપ ખાધી છે। ભારવી કવિ જે થયો છે, ઉપમા કાળિદાસસ્ય ભારવે રર્થ ગૌરવમ દંડિના પદલાલિત્યમ માગે શંતિ ત્રયો ગુણા। ભારવી એટલે બહુ જબરજસ્ત કવિ છે, અર્થ ગૌરવ એના એક એક શ્લોકમાં આટલો અર્થ ગૌરવ હોય કે માણસ ખુશ થઈ જાય। સહસા વિદધીત નક્રિયામ અવિવેક પરમાપદામ પદમ ઋણતે હિ મૃષ્યકારીણમ ગુણલબ્ધા સ્વયમેવ સંપદા। આમાં ભારતી ભારવી ખીલ્યો છે, અને ભારવી એટલે એટલો મહાન કવિ, એટલો મહાન કવિ, બહુ સન્માન થાય, ચારે બાજુ એની વાવા થાય। આટલું જ નહીં, રાજાએ એનો શોભાયાત્રા કાઢી, સરઘસ કાઢ્યું, પાલખીમાં બેસાડ્યો। પણ ભારવીના જે પિતા છે ને એની પ્રશંસા કરવા બહુ મર્યાદા જાળવે, જોઈએ એટલું સારું બોલે નહીં, હજી વિકાસ થવો જોઈએ, હજી ઘણું ઓછું છે, હજી આગળ જવું જોઈએ। ત્યારે ભારવીને એમ થયું કે આખી દુનિયા ખુશ છે પણ મારો બાપ ખુશ નથી। એનું કારણ, કદાચ બાપ કરતા બેટો સવાયો કહેવાય જાય તેનો બાપને ભય હશે, એવું તો ન હોય કે બાપના મનમાં તેજોદ્વેષ નિર્માણ થયો હોય, તેથી વેરની આગ નિર્માણ થઈ, દુનિયા આખી વખાણે અને મારો બાપ કેમ ના વખાણે, તો પછી એ બાપ શું કામનો? તેથી બાપને મારી નાખવા સુધીની ભાવના પેદા થઈ છે। એક દિવસ રાતના એને પ્લાન કર્યો કે દિવાલ ઉપર એક પથ્થરો રાખવાનો, અને એના બાપુજી વાતો કરતા બેઠા હતા, હળવેથી આમ પથ્થરો ફેંકી દેવાનો, એક્સિડન્ટ લાગે અને બાપાના માથા ઉપર પડે, બાપા ખલાસ થઈ જાય। ત્યારે ચાંદની રાત બાપુજી બેઠા જે વાતો કરતા, અને દિવાલ પાસે રોજ બેસતા, ખુરશી નક્કી હતી ક્યાં બેસવાનું, તેને બારાઓ પથ્થરો ગોઠવી રાખેલો અને આવીને ફેંકશે। પણ અદૃશ્ય શક્તિ પણ આમાં ઘણા કામ કરતી હોય છે, અને બાપાની પવિત્ર ભાવના અદૃશ્ય શક્તિને ખબર હોય। ત્યારે ભારવીની બાએ ભારવીના બાપાને પૂછ્યું કે આખી દુનિયા તમારા દીકરાને વખાણ કરે છે, રાજા પણ એની પાલખી ઉપાડે છે, આટલી એની વાહવા થાય છે, તમે કેમ એના માટે સારું બોલતા નથી? ત્યારે બાપ કહે છે કે દીકરાની વાહવા થાય ને એનો સૌથી વધારે આનંદ મને હોય, પણ એનામાં અહંકાર ન વધી જાય અને વિકાસનો માર્ગ હંમેશા ખુલ્લો રહે, તેથી હું પ્રશંસા ઉપર એક પ્રકારની મર્યાદા મૂકું છું, પણ આખા નગરને અને રાજાને થયો હશે તેના કરતાં વધારે આનંદ મને થયો છે। અને આ જ્યારે સાંભળ્યું ને ત્યારે ભારવીના આંખમાંથી આંસુ વહે છે અને પશ્ચાતાપ થાય છે, અને મનમાં આવેલું પાપ પોતે કબૂલ કરે છે, પાછું પ્રામાણિક આવો
છુપું રાખતો નથી, એનું કારણ માર્યા પણ નથી ને ખૂન કર્યું પણ નથી, પણ મનમાં પાપ આવ્યું નહીં. તમે કરો ત્યારે ગુનો થાય, અને મનમાં આવે ત્યારે પાપ તો થઈ જ જાય. કોઈના માટે ખરાબ વિચાર કરો કે પાપ થઈ ગયું, પછી અમલ કરો એટલે ગુનો થાય, ગુનાને ગવર્મેન્ટ પકડે, પાપ નહીં હમણાં જ પકડે. ત્યારે પાપ તો મનમાં આવી જ ગયું છે, ત્યારે એ નમસ્કાર કરીને કહે છે પોતાના પિતાને કે બહુ ભયંકર વિચાર મારા મનમાં આવ્યો હતો, તમને મારી નાખવા સુધીની હલકી કલ્પના મારા મગજમાં આવી ગઈ. એનું કારણ તમારી મોટાઈને હું ઓળખી શક્યો નહીં, દુનિયાની વાહમાં હું વાહવામાં હું ખેંચાઈ ગયો. અને તમે વખાણ નથી કરતા, એમાં તમારો દ્વેષ છે એવો હલકો વિચાર મને આવ્યો છે, ત્યારે તમે જે સજા કરશો તે સ્વીકારવા હું તૈયાર છું. ત્યારે બાપ કે ખરી વાત, સજા તો લેવી જ જોઈએ, અને સજા પણ એવી મજાની કરે છે કે જે ભારવીને કે 6 મહિના તું તારા સાસરે જઈને રહે, આના કરતા મોટી સજા નથી. આમ લોકોને લાગે સાસરે જવાનું તો મોજ છે, મોજ નથી. હા તમે છે ને તમે છે, પહેલે દિવસે મહેમાન સાસરે ગયા ને, પહેલે દિવસે મહેમાન, બીજે દિવસે નહીં, ત્રીજે દિવસે રહ્યા તો અક્કલ ગઈ. હા, તેથી એક બે દિવસ સાસરે સારું લાગે, પણ કાયમ ત્યાં જઈને ધામા નખાય નહીં. અને 6 મહિના ત્યાં રહ્યો છે, ભારવી આટલો ડાયો થયો છે, એનું કારણ પહેલાં મિષ્ટાન મિષ્ટાન જમાડ્યું એક બે દિવસ, પછી જમાડવામાં થોડો ફેર પડ્યો, હા પછી સામાન્ય ખોરાકથી ચાલવા લાગ્યું, પછી નાના ઘરના કામો સોંપવા લાગ્યા. તમે આવ્યા જ છો, હમણાં બેઠા જ છો, અને એમ કરતાં કરતાં છેલ્લે કહે છે કે બાકી બધા તો કામમાં છે, તમે જ નવરા છો, ત્યારે તમે જ ગાયો ચરાવવા લઈ જાઓ ને. ત્યારે જંગલમાં ગાયો ચરાવવા જવાનું, ત્યાં આખો દિવસ બેઠો હોય, એનું ઘણું ચિંતન થયું હશે, સાહિત્ય સર્જન પણ થયું હશે, પણ સાથે સાથે અહંકાર ઓગળીને ભૂક્કો થઈ ગયો. ત્યારે ભારવીના બાપાએ એને એક સરસ શિક્ષણ જીવનની અંદર આપ્યું હતું, તેથી પિતૃગૌરવની ખબર ભારવીને પણ પડી, અને પિતાએ પણ એનું ગૌરવ વધારવાનો પ્રયત્ન કર્યો. આવી જ એક બીજી ઘટના, એક શિલ્પકારની બનેલી, બહુ સરસ મૂર્તિઓ બનાવે, બધા વખાણે, પણ બાપ કહેશે કે હજી કચાશ છે, હજી કચાશ છે, હજી કચાશ છે, અને દીકરાને અકળામણ થાય. પછી એને એમ થયું કે મારા બાપાને મારા માટે જ વાંધો છે, બીજા કોઈની મૂર્તિ વખાણે છે, મારી વખાણતો નથી. તેથી પછી દીકરાએ એક ચાલાકી કરી, એક મૂર્તિ બનાવી, જંગલમાં મૂકી દીધી, અને પછી કોઈક બીજાએ બનાવી, એમ તેમ જાહેર કર્યું, બધા લોકો જોવા ગયા, અને બધે વાહ વાહ થવા લાગી. ત્યારે એના બાપાને પણ કીધું એને કે આપણે બી જોઈ આવીએ. બાપા કે ચાલો, ત્યાં ગયા. બાપાએ દીકરાને કીધું, દીકરા આને કહેવાય મૂર્તિ, આવી બનાવવી જોઈએ, તારી કલા આવી થાય તેની હું રાહ જોતો હતો. ત્યારે દીકરાએ મૂર્તિ ઊંધી કરી અને નીચે પોતાનું નામ મચાવ્યું કે બાપા આ મેં જ બનાવી છે. ત્યારે બાપાએ કીધું કે મારા મોઢેથી તે વખાણ કરાવી લીધા, હવે વાત પતી ગઈ, આનાથી શ્રેષ્ઠ કલાકૃતિ તારા જીવનમાં કદી પણ નિર્માણ થશે નહીં. અહીંયા એન્ડ આવી ગયો. ત્યારે કહેવાનું તાત્પર્ય, પિતા છે ને એ દીકરાના ઘડતરમાં રસ લે છે, એને થોડીક સમત્વ જાળવવું પડે, થોડો વિવેક આપવો પડે, થોડું કઠોર પણ થવું પડે, પણ તેથી એને સાવ બાપા અને પાપા એમ કરીને કાઢી નાખવા જેવું નથી. તેથી પિતાનું પણ એક બહુ મોટું ગૌરવ છે, પિતૃગૌરવ એ બહુ મોટી વાત છે, પણ ઘણા પિતાઓ એ જાણતા નથી, અને ઉલટાનું ઊંધું ચત્તું શિક્ષણ બાળકોને આપે છે. એક બાપાએ પોતાના છોકરાને કબાટ ઉપર ઊભો કર્યો, 2 વર્ષનું બચ્ચું, અને કૂદ, દીકરાને ખાતરી બાપા ઊભા છે, પકડી લેશે, આવું રમતા ઘણી વખત. ત્યારે દીકરાએ કૂદકો માર્યો, બાપ તો અટી ગયો, દીકરો પડ્યો, માથામાં વાગ્યું, મોટું ઢીમચું થયું. ત્યારે બાપનો મિત્ર પાસે ઊભેલો કે આવું કર્યું તે, દીકરો વિશ્વાસથી કૂદ્યો, તું અટી ગયો, હવે કોઈ દિવસ તારો ભરોસો નહીં કરે. તો કે મારે દીકરાને આ જ શીખવવું છે કે આ દુનિયામાં સુખી થવું હોય તો સગા બાપનો ભરોસો કરવો નહીં. આવું શિક્ષણ આપનારાય છે. ત્યારે શિક્ષણ કયા પ્રકારનું આપવું એ મહત્વની વાત છે. ત્યારે બાપા થવું ને ખાલી ઉંમરથી બાપ થવાતું નથી, યોગ્યતાથી બાપ થવાય છે, ઓછા માણસોને ખબર છે. આજે મોટા ભાગે મા બાપ થઈ જાય છે છોકરાઓ ઉંમર થઈ તેથી. ત્યારે ઉંમરથી મા બાપ થવું જુદું, અને મા બાપ થવાની લાયકાત કેળવ્યા પછી મા બાપ થવું જુદું, એ જવાબદારીનું સ્થાન છે. અને દીકરાઓને આવો સરસ વારસો આપી જવો જોઈએ કે પ્રત્યેક દીકરો પોતાના બાપ કરતાં સવાયો થવો જ જોઈએ. 1 રૂપિયો બાપ પોતાનો આપી જાય, દીકરા પાસે પાવડી ન હોય, સવાયો કેમ ન થાય? પણ સવાયો થયા પછી પણ રૂપિયો બાપનો છે, દીકરાની પાવડી ઠેકાણે રહેવી જોઈએ. ત્યારે કહેવાનું તત્પર શું છે કે બાપથી દીકરો સવાયો થાય, ત્યારે વારસાની અંદર સારી સારી વાતો આપી જવાની. એક કવિએ બહુ સરસ કહ્યું છે કે કોઈના પિતા બંગલા મૂકે, વારસામાં બંગલો આપી જાય, કોઈના પિતા બંગલા મૂકે, કોઈના ખેતર વાડી, કોઈના મોટી મિલ મૂકી જાય, કોઈના મોટર ગાડી, કોઈના ધીકતો ધંધો મૂકે, કોઈના બેંકમાં ખાતું, બસ ખાયા જ કરતું, બીજી વાત જ નહીં. તેથી કોઈના ધીકતો ધંધો મૂકે, કોઈના બેંકમાં ખાતું,
પણ તમે પિતા મને હૃદય આપ્યું, રાતને દિવસ ગાતું. ગમે તે પરિસ્થિતિમાં દીકરો ગીત ગાઈ શકે ને, આ વારસો જે આપી જાય ને એનાથી મોટો બાપ નથી. એનું કારણ, માલ મિલકત તમે ગમે તે આપી જશો, સાચવશે કે નહીં સાચવશે, કાળના પેટમાં ચાલી પણ જશે, પણ જીવન દ્રષ્ટિ અને જીવનનું ગીત આપ્યું હશે ને તો કદી પણ ખોવાશે નહીં. વારસામાં આપવા જેવી આ વાત છે. માની મમતા પિતા કેરી સમતા, બહુ થોડું અંગત થાય છે, પણ કહું કે મને જે કોઈ વિષય હળવાશથી રજૂ કરવાની જે પદ્ધતિ છે ને મારા બાપા પાસેથી મળી છે. અઘરામાં અઘરા વિષયને આટલા સરળતાથી મૂકે કે કશું અઘરું લાગે જ નહીં. જે એક હળવો અભિગમ છે તે અભિગમ પિતા હસતા રમતા આપી શકે. પિતે તે વતુ મંત્ર દહ, એમ લખ્યું છે મનુસ્મૃતિમાં. પિતા છે ને એ મંત્ર આપનાર છે, દીક્ષા આપનાર છે. યજ્ઞોપવિત ધારણ કરતી વખતે ગુરુ દીક્ષા પછી આપે, પહેલા બાપ કાનમાં મંત્ર કે પિતે તે વતુ મંત્ર દહ. એકવાર આવી ઘટના બનેલી, બેંગ્લોર એક ગ્રુપ ગયું હતું, 20-25 જણા હતા, 4-5 ગાડીઓ હતી, બધી ગાડીઓ પાછી વળતી હતી. એક ગાડી એ બેલેન્સ ચૂક્યો, પેલો રાતના ડ્રાઈવર જાગ્યો હશે, તે 25-30 ફૂટ ઊંડી ખીણમાં ગઈ અને મારા બાપુજી એમાં હતા અને આમ ગળથોલિયા મારે ગાડી. પાછળની ગાડીવાળા સમજ્યા કે હવે આમાં એકે માણસ જીવતો મળે નહીં, કારણ કે 25-30 ફૂટ ખાડામાં જે ગાડી જાય એના શું હાલ થાય. ત્યારે પાછળના બધા નાઈ નાખવાની તૈયારીમાં હતા કે આમાંથી એકે બચે નહીં. નીચે આવ્યા તો થયું શું, થોડોક વરસાદ પડી ગયેલો, તેના કારણે જમીન પોચી થઈ ગયેલી. ત્યારે જે માણસો પડ્યા એના ઉપર ગાડીનો ભાગ પણ આવ્યો ને ભાર, તો હાથ પાર બધા પાણીમાં નીચે દબાયા માટીમાં, એટલે બહુ વાગ્યું નહીં કોઈને. પણ છતાં આ જે ધમાકો થયો તેમાં બધા જ બેહોશ થઈ ગયા, કોઈ ભાનમાં નહીં. પછી અડધા ભાનમાં આવે, અડધા પાછા બેહોશ થઈ જાય, અડધા ભાનમાં આવે. ત્યારે મારા બાપુજી થોડાક ભાનમાં આવે ત્યારે કોઈક માણસ ત્યાં ઊભો થાય, પૂછ્યું છે અમે ક્યાં છીએ, તો કોલ્હાપુર છે અહીંયા. પાછા બેહોશ થઈ ગયા. વળી થોડી વારે ભાનમાં આવ્યા ત્યારે ગાડીમાં બીજા માણસે પૂછ્યું મારા બાપુજીને કે વેલજીભાઈ આપણે ક્યાં છીએ, તો કે જીવશું તો કોલ્હાપુર અને મરશું તો સોનાપુર. આવા ટાઈમે આટલા હળવાશથી માણસ બોલી શકે ને, જીવશું તો કોલ્હાપુર અહીંયા જ છે અને મરશું તો સોનાપુર અહીંયા, ચિંતા કરવા જેવું કંઈ નથી, ત્યારે આપણને આશ્ચર્ય થાય. ત્યારે કોઈ પણ ઘટનાને આટલી હળવાશથી જોવાની જે પદ્ધતિ છે ને, એ પ્રત્યેક બાપે દીકરાને આપવા જેવી છે. તમે પિતા મને હૃદય આપ્યું, રાતને દિવસ ગાતું. કેટલા બધા વૈમનસ્યો નીકળી જાય. તમે કોઈ પણ મંડળોમાં જાઓ, સંસ્થાઓમાં જાઓ, જ્ઞાતિઓમાં જાઓ, સમાજમાં જાઓ, બધે ઠેકાણે મતભેદ મનભેદ ચાલ્યા જ કરતા હોય. એનો ઉકેલ મારા બાપુજી બહુ સરસ ભાષામાં એકવાર આપેલો કે બોરીબંદરથી ટ્રેન ઉપડે અને કલ્યાણ જાય, ડ્રાઈવરે ગાડી ચલાવીને કલ્યાણ લઈ જવાની, બીજી માથાકૂટ નહીં કરવાની. ડ્રાઈવર કોઈ દિવસ એમ ન કે બધા મારા ભેગા કલ્યાણ આવતા હોય તો જ ગાડી ચલાવું. કોઈ દાદર આવે ને કોઈ ઘાટકો પર આવે, કોઈ મસ્જિદ અંદર ઉતરી જાય ને કોઈ વીટી પર પાછો ઉતરી જાય, આ ગાડી નહીં આમાં જવું છે. તેમ આપણે કામ કરતા હોઈએ ને તો આપણે કલ્યાણ કરવું આપણું, પછી કેટલા ભેગા આવે એની ગણતરી રોજ રાખવાની નહીં. કેટલો સરસ અભિગમ છે. કોઈ જાતનું વૈમનસ્ય તમને આવે જ નહીં. પરિવારમાં આ બધું અપનાવવા જેવું છે. ઘરઘરની અંદર જે આગ્રહ જીદ્દ જડતા, સવારના વહેલું જ ઉઠવું જોઈએ, એ આગ્રહમાં કેટલા પરિવારમાં ઝઘડાઓ ચાલે છે. મને એક ભાઈ કીધું, અમે કોઈ દિવસ સવારના 4 વાગ્યાથી મોડા ઉઠતા નથી ને આજના છોકરાઓ 7-8 વાગ્યા સિવાય ઉઠતા જ નથી, કાર્ડ બગડ્યો છે. મેં તો કાંઈ બગડ્યો નથી, તમે કલાક ગણી લો ને, 7 કલાક ઊંઘવું જોઈએ. તો રાતના 9 વાગે સુવે તે 4 વાગે ઉઠે, પણ 12 વાગે સુવે તે 7 વાગે ઉઠે કે નહીં, તો શું કામ ઝઘડા કરો સાહેબ નાની વાતમાં. અને અમે ઉઠીને કયો વાગ મારવાના છે. પણ જડતાથી શિસ્તને બદલે જડતા ઘૂસી જાય છે. દુઆમાં કહ્યું છે રાત્રે વહેલા જે સુવે તે વહેલા ઉઠે વીર, એમ કહ્યું છે રાત્રે મોડા જે સુવે ને વહેલા ઉઠે વીર. કેનારે પણ આવી ભૂલ નથી કરીને આપણે એવી ભૂલો કરતા હોઈએ અને પછી કહીએ જનરેશન ગેપ છે. જનરેશન ગેપ નથી, આપણું ભેજું ગેપ છે. તેથી રાતના 1 વાગે સુવે, સવારના 8 વાગે જ ઉઠે. 7 કલાકની ઊંઘ જોઈએ. હવે કોઈનું 6માં ચાલી જાય ને કોઈનું 8માં ચાલી જાય, પણ 3 કલાકમાં મારું પતી જાય છે એમ બોલવામાં ડાપણ નથી. એમ ઊંઘમાં તમે ભગવાન પાસે ઓછો, તો 1/2 કલાક ભગવાન પાસે વધારે રહ્યા તો શું નુકસાન છે. માણસ પાસે આવીને બીજો કયો ફાયદો થવાનો છે. મોડા ઉઠવાનું હું સમર્થન નથી કરતો, પણ કહેવાનું તાત્પર્ય શું છે, બાંધછોડ કરવાની એક મનોવૃત્તિ, સેન્સ ઓફ હ્યુમર હેડ ઓફ ધ ફેમિલી પાસે હોવી જ જોઈએ. હળવાશથી લેવાની વાત જે ઘરમાં હેડ ઓફ ફેમિલી પાસે છે ને, એ ઘરની અંદર કોઈ કોકડાઓ કદી ગૂંચવાતા નથી. તેથી પિતાનું પણ બહુ મોટું સ્થાન છે. જેમ માતા મમતા અને પ્રેમથી ઘડે છે ને, તેમ પિતા ક્ષમતા વિવેક થોડી કઠોરતા અને તેના પરિણામે ઘડતરનું બહુ મોટું કામ પિતા કરે છે.
તેથી આજનો વિષય બહુ સાર્થક છે, માતૃ પિતૃ દેવો ભાવ. માતા ઉપર ઘણી વાર બોલ્યા છીએ એટલે મારો જોક પિતા તરફ હતો, તેથી માતાનું અમૂલ્ય નથી, માતા માન છે જ, પણ પિતાનું પણ તેટલું જ ગૌરવ છે. અને કણવ ઋષિએ સાચા પિતા થઈ બતાવ્યું છે. શકુંતલાને વિદાય આપતી વખતે કણવે જે ઉપદેશ કર્યો છે ને, કોઈ પણ માતા આજે પોતાના દીકરીને આપી શકે આવો સરસ ઉપદેશ કણવે કર્યો છે. ન કશ્ચિત અવિષયો નામ ધીમતામ. તેથી માતાની મમતા અને પિતાની સમતા બંને આપણા જીવનમાં પ્રગટવી જોઈએ. ત્યારે પુનરાવૃત્તિ કરતી વખતે પાછી એ જ બે પંક્તિઓ ગાઉં, માની મમતા પિતા કેરી સમતાનો જોટો જગે ના જડે, કરો લાખ પ્રયત્નો છતાંય કદી એનું ઋણ ના તળે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપનીયાઃ.